તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છું તમારો પ્રિય મિત્ર પીઆર ટેલરને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર. તો આજે જેમ કે ખાસ વિડીયો એ છે કે બ્લાઉઝનું જે મેન જે મહત્ત્વ જેના પરથી બ્લાઉઝનું ફિનિશિંગ જોવામાં આવે છે તે વસ્તુને લગતો આજનો વિડીયો છે. તમે જેમ કે ઉપર પોસ્ટર પર જોયું જ હશે કે મેં આજે ગળાની પાઇપિંગ, ગળાની જે ગોટ આવે તે બાંધતા શીખવાડવાનો છું. પણ અત્યાર સુધીને મેં તમને સાદા બ્લાઉઝની અંદર મેં ગોટ બાંધતા શીખવાડી છે કે પાઇપિંગ કેવી રીતના કરવાની. તે આજે મેં તમને અસ્તરવાળા બ્લાઉઝમાં સાડીના કપડાની અંદર, સાડીનું કપડું જે હોય તેનાથી કેવી રીતના પાઇપિંગ બાંધવાની, કેવી રીતના ગોટ બાંધવાની તેના વિશેની માહિતી આપતો આખો વિડીયો આજનો છે. તો વિડીયો આખો જોજો તો સમજમાં આવશે, બાકી સમજ નહીં. તો સૌથી પહેલામાં પહેલાં આપણે જોઈ લઈએ તો જેવી રીતના મેં તમને કીધું પહેલાં જ કે આજે અસ્તરવાળા બ્લાઉઝની પાઇપિંગ કરવાની છે, ગોટ બાંધવાની છે, બરાબર. તો મેં આ અસ્તરવાળો એક પાછળની બેગ મેં લઈ લીધી છે. નીચેનું સાડીનું કપડું છે અને આ ઉપર અસ્તર છે. કલર મેં એટલા માટે અલગ અલગ વાપર્યા છે કે તમને કેમેરાની અંદર દેખવા મળે, એટલા માટે મેં અલગ અલગ કલર વાપર્યા છે, બરાબર છે. તો ચાલો તારે શરૂઆત કરીએ. આજે પહેલાં મેં આપણે આ સાડીનું જે કાપડ છે તેને મેં સીધું કરી લઈશ અને આ જે અસ્તર છે તેને આ સાડીના કાપડની ઉપર સિલાઈ ચારે બાજુ માર દઈશ એટલે ચોંટાડી દઈશ. તો સૌથી પહેલાં રાઉન્ડવાળા જે ભાગમાં છે ને એકદમ શાંતિથી આ જેવી રીતના રાઉન્ડ છે ને એવી રીતના અસ્તરને ફેરવવાનું છે જેનાથી ખેંચાઈ ના જાય કપડું, એટલા માટે. તો જોઈ લો, મેં આ અસ્તર જોઈન્ટ કરી દીધું. હવે આ અસ્તર જોઈન્ટ કરી દીધું, મેં હવે આ સાડીનું જે કપડું છે એક્સ્ટ્રા તે વધારાનું કાપી નાખું છું. વધારાનું કપડું મેં આખું કાપી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે મેં સાડીના કપડાં જેટલું બી વધારાનું સાડીનું કપડું હતું તે મેં બધું કાપી નાખ્યું છે. તો જોઈ લો, મેં આ સાડીનું કપડું બધું કાપી નાખ્યું છે. હવે મેઇન પાર્ટ જો, મેં રાઉન્ડમાં જે સિલાઈ મારી છે બિલકુલ ખેંચાતું નથી, આ ઊંચું નહીં થઈ જતું, કશું નહીં થઈ જતું, બિલકુલ જ બેઠું કપડ છે, ખેંચાયું બિલકુલ છે નહીં, બરાબર છે. હવે આ છે સાડીનું કાપડની કાપેલી પટ્ટી, ઉરેપ કાપેલી પટ્ટી છે જે આપણે ક્રોસમાં કટિંગ કરીએ તે રીતના. તમે જોઈ શકો છો આ ખેંચાઈ છે, જો આ ખેંચાઈ છે આ રીતના સાડીનો કાપડની કાપેલી આ પટ્ટી છે. હવે મેં આ પટ્ટીને પહેલાં જોઈન્ટ કરી દઈશ, કારણ કે બે ટુકડા છે તો મેં એને પહેલાં જોઈન્ટ કરી દઈશ. આવી રીતના જોઈન્ટ કરી દઈશ પહેલાં. હવે આ જોઈન્ટ થઈ ગયા પછી જોઈ શકો છો જોઈન્ટ થઈ ગઈ છે. હવે મેં એની એક સાઈડની ધાર આવી રીતના વાળીશ, અડધાથી પણ ઓછી, બરાબર છે. એટલે જે આ પટ્ટી જેટલી છે, આ એક ઇંચની પટ્ટી છે, એક ઇંચની પટ્ટીની અંદર મેં આટલી જ, અડધાથી પણ ઓછી પટ્ટી, અડધાથી પણ અડધી પટ્ટી વાળીશ, બરાબર છે. અને એની સિલાઈ માર દઈશ, પટ્ટી ખેંચતો જઈશ અને સિલાઈ મારતો જઈશ, પટ્ટી ખેંચતો જઈશ અને સિલાઈ મારતો જઈશ અને પટ્ટી પાછો વાળતો પણ જઈશ, બરાબર છે. આવી રીતના મેં આખી પટ્ટી ખેંચું પણ છું અને પટ્ટી વાળું પણ છું અને પટ્ટીની સિલાઈ બી મારું છું, બરાબર છે. અડધાથી પણ અડધી પટ્ટી મેં વાળી છે, ધ્યાન રાખજો, મેં અડધાથી પણ અડધી પટ્ટી વાળી છે. મેં એક ઇંચની પટ્ટી કાપેલી છે અને આ અડધાથી પણ અડધી પટ્ટી મેં વાળી છે. જો આ પ્રમાણેની પટ્ટી વાળી છે, મેં સિલાઈ પણ મારી છે આ રીતના, તમે જોઈ શકો છો. જો આ બ્લેક કલરની મેં સિલાઈ મારી છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે આ જે મેઇન કાપડ છે, બરાબર છે, હવે મેઇન કાપડ ઉપર મારે આ પટ્ટીને મૂકવાની છે, બરાબર છે. તો ચાલો જોઈએ હવે
હવે અહીંયા દબાણ કેટલું લેવાનું છે? ચાપનું દબાણ લેવાનું છે. ચાપનું એટલે આ મશીનનો જે બૂટ છે, આ જે પગ છે, એટલું દબાણ. બરાબર છે? પટ્ટીને સાધારણ ખેંચવાની પણ છે. બરાબર છે? પટ્ટીને સાધારણ ખેંચવાની, નીચેના કાપડને બિલકુલ બી નથી ખેંચવાનું. બરાબર છે? ખાલી પટ્ટીને જ ખેંચવાની છે. રાઉન્ડવાળા ભાગમાં પટ્ટીને ખેંચવાની નથી. રાઉન્ડવાળા ભાગમાં પટ્ટીને ખેંચવાની નથી. જ્યાં જ્યાં સીધો ભાગ હશે ત્યાં ત્યાં જ પટ્ટીને ખેંચવાની છે. અને નીચેના કાપડને બિલકુલ પણ ખેંચવાનું નથી. અને જ્યાં સીધો ભાગ આવે, આ સીધો ભાગ છે, આ જોઈ શકો છો, આ સીધો ભાગ છે, ત્યાં પટ્ટી ખેંચવાની છે. બરાબર છે? અહીંયા સાધારણ પટ્ટી આપણે ખેંચીશું. અને આખી સિલાઈ મેં ચાપની માર દીધી છે. હવે ઘણા લોકો એવું કહે છે મને કે પીઆરભાઈ, અમારી જે પાઇપિંગ આવે છે ને તે નાના મોટી આવે છે. તો એનું કારણ શું છે ખબર છે? આપણે જે આ સિલાઈ મારીએ ને, તેનું દબાણ વધઘટ થાય ને, ઓછું વધતું વાંકી ચૂકી સિલાઈ, એના લીધે થાય છે. બરાબર છે? એટલે જ્યારે પણ તમે પટ્ટી લગાવો ને, ત્યારે આ દબાણ ખાસ ધ્યાન રાખજો કે ઓછું વધતું ના થઈ જાય. અને સીધા ભાગની અંદર પટ્ટીને ખેંચવાની, રાઉન્ડવાળા ભાગની મેં પટ્ટીને ખેંચવાની નહીં, ઢીલી રાખવાની. બરાબર છે? કોઈ પણ જાતનું રાઉન્ડ હોય, આ ગોળ ગળું છે, કોઈ બીજું બી ગળું હોય, એમાં રાઉન્ડ આવતું હોય, તેમાં પટ્ટી ખેંચવાની નહીં. સીધો ભાગ હોય તો પટ્ટી ખેંચવાની. બરાબર છે? અને આના પરથી યાદ આવ્યું કે જે લોકોને પણ આપણા ઓનલાઈન ક્લાસ, જેમાં બ્લાઉઝને દરેકે દરેક જાતના કટિંગ સિલાઈ બધું જ શીખવાડવામાં આવે છે, જે તમારા વોટ્સઅપ પર લેવામાં આવે છે, જે લોકોને પણ જોડાવવા માગતા હોય, સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે જોડાઈ શકો છો. જોડાવા માટે તમારે સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પરથી વોટ્સઅપ મેસેજ કરી અને ક્લાસ માટેની બધી ડિટેલ્સ માહિતી લઈ લેવાની છે. બરાબર છે? અને તમારે જોડાઈ જવાનું છે. બરાબર છે? અથવા તો જે લોકો શીખેલા છે, જે લોકોને કટિંગ કરતા આવડે છે અને જેમનું કામ ચાલે છે, તે લોકો જો કટિંગનું ઇઝી કરવા માગતા હોય, એટલે સહેલું કરવા માગતા હોય, ફાસ્ટ કરવા માગતા હોય, તો પીઆર ટેલરના ફર્મા બી તમે મંગાવી શકો છો, જે એમેઝોન ઉપર ઉપલબ્ધ છે. એમેઝોન પર જઈને તમારે ખાલી પીઆર ટેલર લખીને સર્ચ મારવાનું છે, અથવા તો પછી વોટ્સઅપ પર મેસેજ કરી અને ફર્માની માહિતી આપો એમ કરીને મેસેજ કરવાનો છે, અને ફર્માની બધી માહિતી લઈ લેવાની છે. બરાબર છે? તો આપણે કઈ હતા? આપણે હતા આ પટ્ટી પર. તો આપણે આ પટ્ટી તો લગાવી દીધી. હવે પાઇપિંગ કેવી રીતના મારવાની છે તે જુઓ. આ જે તમને દેખાઈ રહ્યું છે ને, આ જે દબાણ, તે દબાણ છે ને આપણે બહાર નથી, એટલે અહીંયા ના દેખાવું જોઈએ. આ દબાણ આ રીતના આમ વળે ને, તો એ પાછળની સાઈડે આવવું ના જોઈએ. સમજાય? મેં હું કહેવા માગું છું, આ જે દબાણ છે ને, આ જે વધારાના છૂછાવાળો ભાગ છે ને, તે જ્યારે આ પટ્ટી વાળીએ ને, તારા પાછળની સાઈડ આવી રીતના દેખાવો ના જોઈએ. તો એનું કારણ હું એ કેવી રીતના કરવાનું? જો આ પાઇપિંગ બનાવવાનો મુખ્ય જ આ પોઈન્ટ, આ વસ્તુ છે. જ્યારે આ પટ્ટી ખરી ને, આ જે દબાણ છે ને, એ દબાણથી આ પટ્ટી ખરી, તેનાથી આ દબાણને હંતાડ દેવાનું છે. અંદર કશું કરવાનું છે નહીં. આ જે દબાણ છે ને, તે દબાણને આ પટ્ટીથી કવર કરી દેવાનું છે, એટલે હંતાડ દેવાનું છે. અને એ જો તમે હંતાડશો ને, એટલે ઉપર પાઇપિંગ થઈ જશે. જો ફરી બતાવી દઉં, દેખો આ જે દબાણ છે ને, આ પટ્ટી આટલી આવી ગઈ, આ દબાણ જેટલી, દબાણ કરતાં વધારે છે પટ્ટી. બરાબર? હવે મેં આને આમ અડધી વાર દઈશ, આ વાર દીધી. હવે આ અડધી વાર દીધી છે, તો તમે જુઓ આગળ પાઇપિંગ થઈ ગઈ. બરાબર છે? જુઓ ફરી બતાવું, આ જે દબાણ છે ને, આ દબાણ, તેનાથી પટ્ટી મોટી છે. બરાબર? હવે મેં આને દબાણને હંતાડ દઈશ. દબાણ કેવી રીતના હંતાશે? કે આ પટ્ટી ઉપર કવર થશે એટલે. હવે તમે જુઓ, બરાબર છે, આ પાઇપિંગ થઈ ગઈ. એવી જ રીતના છે, કોઈ જાતનું બહુ ચલાવવાનું છે નહીં, આની મેં બહુ મહેનત કરવા જેવી છે નહીં. હવે છે ને, તમારે શું કરવાનું, જે આ પાઇપિંગને આ જે કાપડ છે ને સાડીનું, તે બેની વચ્ચે જે સાંધો છે ને, તે સાંધા ઉપર તમારે સિલાઈ મારવાની છે. બરાબર છે? હવે તમે જોજો, મેં એક સરખી સિલાઈ મારીશ. હવે આ જે દબાણ, આ નીચે અંગૂઠો રાખવાનો, અંગૂઠાને પેલું દબાણ કરું, તે દબાણ આ પટ્ટીની અંદર નાખવાનું. બરાબર છે? અને પછી ધારી બે પટ્ટી અને જે બ્લાઉઝનું કાપડ છે ને, તેની બેની વચ્ચે સિલાઈ મારવાની, જેનાથી ફિનિશિંગ એક નંબર આવે.
આપણે ફિનિશિંગ આવવું જોઈએ, મેઇન મહત્વ છે ફિનિશિંગ. જુઓ પટ્ટી એક સરખી આવે છે, એકદમ પતલી આવે છે, એકદમ સરખી આવે. કોઈક જગ્યાએ જાડી પાઇપિંગ બનાવતા હોય છે, એટલે આ ગોટ. કોઈક જગ્યાએ પતલી બનાવતા હોય છે. બધાના અલગ અલગ સ્ટાઇલ હોય છે. મેં પતલી બનાવું છું, મને પતલી બહુ સરસ લાગે છે, કસ્ટમરને બી ગમે છે, એટલે મેં પતલી બનાવું છું. આવી રીતના આપણે એકદમ શાંતિથી ઉતાવળ ખાલી છે ને, આ ગળું બનાવતી વખતે જ આપણે ઉતાવળ નહીં કરવાની. બાકી તમે કોઈ બીજી જગ્યાએ ઉતાવળ કરો કંઈ વાંધો નહીં, પણ આ જે ગળું બનાવતી વખતે છે ને ખાલી ધ્યાન રાખી લેવાનું, કારણ કે આ મહત્વ છે. આ જે બ્લાઉઝનું જે મેન નાક કહેવાય ને, કે બ્લાઉઝનું ફિનિશિંગ ક્યાંથી દેખાય, તો એ છે ગળું. ને ઘણા લોકો એવું કહે છે કે પીઆર ભાઈ અમે બધું બનાવીએ છીએ પણ સારું ગળું બનાવતા જ નહીં ફાવતું. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ મહત્વ છે. મેઇન વસ્તુ શું છે? પ્રેક્ટિસ. કે આપણો હાથ બેસાડવો પડે ત્યારે આપણાથી થાય છે કોઈ પણ વસ્તુ. એકને એક વસ્તુ આપણે 100 વખત 200 વખત કરીશું ને, તો ઓટોમેટિક પછી આપણા હાથમાં બેસી જશે કે ના ભાઈ ચાલો હવે આપણને ભાવી ગયું છે. જો અમે આ જે મારો અંગૂઠો છે ને, તેનાથી મેં આને આ જે કપડું છે ને, જે ડબ્બાન, તેને મેં અંદર નાખું છું અને ઉપર કવર કરું છું આવી રીતના, બરાબર છે. જેનાથી શું થશે કે પેલું જે ડબ્બાન છે ને એ બધું અંદર ઘૂસી જશે. જુઓ હવે મેં પાછળનો ભાગ બી બતાવી દઉં. જુઓ પાછળનો ભાગ છૂછા દેખાય છે, નથી દેખાતા. એક પણ કશું દેખાયું, એક બી છૂછું દેખાય છે, નથી દેખાતું. કોઈ બી જગ્યાએથી ગળું ઉચકાયેલું દેખાય છે, નથી દેખાતું. આગળની સાઈડે જોઈ લઈએ કે ભાઈ કેવું છે, ફિનિશિંગ આવે છે કે નહીં આવતું. તમે બી મને કહેજો કે ફિનિશિંગ આવ્યું છે કે નહીં આવ્યું. જુઓ આમાં બી તમે જુઓ પાઇપિંગ એક સરખી આવી છે. તમને એક નજીકથી બતાવી દઉં. જુઓ પાઇપિંગ એકદમ સરખી આવી છે, કોઈ પણ જાતની એમ નાના મોટી નહીં, કારણ કે આપણે ડબ્બાને એક સરખું લીધું છે એટલે નાના મોટી આવવાની જ નથી. જુઓ પાછળની બાજુ બી જોઈ લો છે, એક પણ છૂછું બોછું દેખાય છે, કશું બી છૂછું દેખાય છે, કશું નથી દેખાય, એકદમ મસ્ત ફિનિશિંગ લાગે છે ને. અને આ જુઓ આગળની સાઈડ જુઓ, બરાબર છે. આવી રીતના પાઇપિંગ બનાવવાની હોય છે. પાઇપિંગ એટલે કેવું છે કે આપણને ટ્રીક આવડે ને, આની જે પદ્ધતિ આવડી જાય ને, પદ્ધતિ આપણા હાથમાં બેસી જાય ને, તો એકદમ ઇઝી છે. ખાલી થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો આ હતો આજનો વિડીયો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જોવા વાળા નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ક્લાસમાં જે લોકોને જોડાવવાનું હોય આવી રીતના મેં શીખવાડું છું. આનાથી બી સારી રીતના મેં વોટ્સઅપ પર શીખવાડું છું. જો તમારે શીખવા માગતા હોય બ્લાઉઝનું કટિંગ ને સિલાઈ, તો વોટ્સઅપ પર મેસેજ કરીને જોડાઈ શકો છો. અથવા તો ફરમા મંગાવવા માગતા હોય તો તમે પીઆર ટેલર લખીને એમેઝોન પર સર્ચ મારશો તો પીઆર ટેલરના બધા ફરમા આવી જશે. તમારે જે બી ફરમા મંગાવવા હોય તમારી ઘેર બેઠા મંગાવી શકો છો ઓનલાઈન. તો ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.